શગુન પોઝિસ કેમાં કરોડોના કૌભાંડનો મામલે જ મહાઠક મનીષ શાહના ઘરે સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. મનીષ શાહના ઘર, ઓફિસ અને અન્ય બે જગ્યાઓએ દરોડા પાડવામાં આવ્યા તો મનીષને શગુન બિલ્ડ સ્ક્વેર કંપની પર દરોડા પાડવામાં આવ્યા છે. ત્યારે ગાંધીનગરની સીઆઈડી ટીમ મનીષને પકડવા હિંમતનગર સુધી પણ પહોંચી ચૂકી છે. મનીષની પત્ની અને તેના સાથીઓને પકડવા પણ ટીમ તૈયાર છે અને હિંમતનગર પહોંચી છે. જોકે મનીષ શાહ સહિતના ચારેય આરોપીઓ હાલ ફરાર છે. સીઆઈડીમાં રોકાણકારો દ્વારા કરવામાં આવેલી ફરિયાદ બાદ સીઆઈડી દ્વારા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. મનીષે 30 મહિનામાં એકના ડબલ કરી આપવાની લાલચ આપી હતી અને શગુને પોઝી સ્કીમ હેઠળ મોટા પ્રમાણમાં લોકો સાથે છેતરપિંડી કરી છે. પ્લોટની સ્કીમ દેખાડીને મનીષ લોકોને હાલ સપના દેખાડતો હતો. જોકે આ લોકો દ્વારા ફરિયાદ કરવામાં આવી છે, જેને લઈને કાર્યવાહી શરૂ થઈ ચૂકી છે. આ અંગે વધુ માહિતી આપવા માટે સંવાદદાતા મયુર મેવાડા જોડાઈ ચૂક્યા છે. જી મયુર, જે પ્રમાણે કહી શકાય કે મહાઠગ મનીષ શાહને પકડવા માટે ચક્રો ગતિમાન કરાયા છે, હાલ શું વધુ વિગતો પ્રાપ્ત થઈ રહી છે? ચોક્કસ થી વાત કરીએ તો જે મહાઠગ જે મનીષ શાહ છે, જેને શગુન બિલ્ડ સ્ક્વેર નામે જે લોકો જોડથી એકતા ડબલ કરી આપવાના બહાને કરોડો રૂપિયાનું ચીટિંગ આચર્યું હતું, તેને લઈને આજે સીઆઈડી ક્રાઇમમાં જે ફરિયાદ કરવામાં આવી હતી, તે પગલે સીઆઈડી ક્રાઇમ દ્વારા હિંમતનગર ખાતે આવેલી મનીષ શાહની ઓફિસો, તેના મકાન અને અન્ય બે જગ્યા ઉપર જે રેડ કરવામાં આવી છે. સીઆઈડી ક્રાઇમ દ્વારા આ તમામ જગ્યા ઉપર સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. તેના જે ઓફિસના ડોક્યુમેન્ટો છે તે ડોક્યુમેન્ટ, તદઉપરાંત જે ઇલેક્ટ્રોનિક વસ્તુઓ છે તેની બી તપાસ કરવામાં આવી છે. તદઉપરાંત જો ખાસ વાત કરીએ તો શગુન બિલ્ડ સ્ક્વેરમાં જે લોકોએ પૈસા રોકાયા હતા તેના જે પુરાવા છે, તદઉપરાંત જે ખાસ વાત કરીએ તો તેમાં જે ડોક્યુમેન્ટ જે તમામ જે ઉભા કરવામાં આવ્યા છે, તમામ ડોક્યુમેન્ટને અત્યારે હાલ સીઆઈડી ક્રાઇમ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. તમામ જે ચાર જગ્યા ઉપર જે સીઆઈડી ક્રાઇમ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. લોકોના કરોડો રૂપિયાનું ચાવ કરી ફ્રોટિંગ નામે 30 મહિનામાં એકા ડબલ કરી આપવાની આ જે સ્કીમ ઉભી કરવામાં આવી હતી, તેને પગલે આ સર્ચ સીઆઈડી ક્રાઇમની રેડ કરવામાં આવી છે. અને આ રેડની અંદર જો તથ્ય બહાર આવશે તો મનીષ શાહની ધરપકડ થાય તેવી શક્યતા દેખાઈ રહી છે. જી મયુર, સમગ્ર માહિતી આપવા બદલ આભાર.